પહેલવાનોના યૌન શોષણના આરોપોને કારણે વિવાદમાં સપડાયેલા ભારતીય કુસ્તી સંઘના આસિસ્ટન્ટ સેક્રેટરી વિનોદ તોમરની બરખાસ્તગીના એક કલાક બાદ કેન્દ્ર સરકારે બીજું એક મોટું પગલું ભર્યું છે, જેમાં કેન્દ્ર સરકારે કુસ્તી સંઘની તમામ ગતિવિધિઓ અટકાવી દેવાનો નિર્ણય કર્યો છે. જ્યાં સુધી ઓવરસાઇટ કમિટી વિધિસર રીતે નિમાય નહીં ત્યાં સુધી સંઘનું બધું કામકાજ બંધ રહેશે. કુસ્તી સંઘની રેન્કિંગ સ્પર્ધા બરખાસ્તગી અને ચાલી રહેલા કામકાજ માટે સ્પર્ધકો પાસેથી લેવામાં આવેલી એન્ટ્રી ફી પાછી આપી દેવાનું કામ સામેલ છે. જ્યાં બીજી તરફ કેન્દ્રીય ખેલ મંત્રાલયે ભારતીય કુસ્તી સંઘના આસિસ્ટન્ટ સેક્રેટરી વિનોદ તોમરને ઘેર બેસાડી દીધા છે. તેમણે તાબડતોબ હકાલપટ્ટી કરી નાખી હોવાથી વિનોદ તોમર આરોપી અધ્યક્ષ બ્રજભૂષણ સિંહના પક્ષમાં નિવેદન આપ્યું હતું. બ્યુરો રિપોર્ટ, ખબર, ગુજરાત લાઈવ.